भाजप सेवाना शासनमां भाजपना नेता द्वारा बड़ाकू काढवामां आव्यो। राज्यना पूर्व आरोग्य मंत्री अने वराछा बैठक परथी भाजपना धारासभ्य कुमार कानाणीए अधिकारीओ सामे बड़ाको काढ्यो। तेमणे जणाव्यु के 25 वर्षथी सरकारी जवाबो सांभळीने कंटाळी गयो छुं, हवे परिणाम आपो, वायदा नहीं। वराछामां रस्ता उपर खानगी बस अने अन्य वाहनो तेमज स्कूल वाहनोना दबाणो छे, तेनी अनेक फरियाद करवामां आवी होवा छतां कोईपण प्रकारनी कामगीरी करवामां आवती नथी। कुमार कानाणीए 25 वर्षथी सरकारी जवाबो सांभळीने थाकी गयो होवानुं अने परिणाम जोईतुं होवानुं कह्युं हतुं। तो गांधीनगर में सीएम भूपेन्द्र पटेल की अध्यक्षता में कैबिनेट बैठक आयोजन थयुं, जेमां तिरंगा अभियान ने लंपी वायरस अंगे चर्चा आयोजन करायुं। आ उपरांत वडाप्रधान नीति आयोग की बैठक में ओलिम्पिक में गोल्ड मेडल हासिल करने बदल अभिनंदन प्रस्ताव और आगामी त्यौहारों अंगे बैठक में चर्चा हाथ धराई। वडाप्रधान मोदी द्वारा तिरंगा लहेरावानुं आह्वान करवामां आव्युं छे। तेना उपलक्ष्यमां अमदावादना घाटलोडिया विस्तारमां ज्ञानला गर्ल्स हाईस्कूल द्वारा तिरंगा यात्रानुं आयोजन करवामां आव्युं, जेनो शुभारंभ राज्यना सीएम भूपेन्द्र पटेल द्वारा करावामां आव्यो। आ यात्रामां 1551 फूट जेटलो लांबो तिरंगो जोवा मळ्यो। आ उपरांत बाळकोए अलग अलग वेशभूषा पण धारण करी हती, जेमां कोई महात्मा गांधी बन्युं हतुं तो कोई शिवाजी पण बन्या। સૌરાષ્ટ્રમાં લંપી વાયરસનો કહેર યથાવત છે, ત્યારે 24 કલાકમાં વધુ 882 કેસ સામે આવ્યા, તો વળી લંપીએ વધુ 16 પશુઓનો ભોગ લીધો। દ્વારકામાં 509, રાજકોટમાં 195, જામનગરમાં 89, પોરબંદરમાં 37, અમરેલીમાં 29 અને જૂનાગઢમાં 25 નવા કેસ સામે આવ્યા। એક બાજુ રાજ્યમાં લંપી વાયરસનો કહેર છે, બીજી તરફ અરવલ્લી જિલ્લામાં લંપી વાયરસને લઈ જાહેરનામાનો ભંગ થતો જોવા મળ્યો હતો। આંતરરાજ્યમાંથી લઈને આવતા પશુઓ જેમાં ગાયો અને વાછરડા ઝડપાયા અને આ અંગે ઇસરી પોલીસે પશુઓને પાંજરાપોળ ખાતે મોકલી આપ્યા હતા અને વધુ તપાસ હાથ ધરી હતી। રાજકોટ આરટીઓ કચેરી ખાતે વહેલી સવારથી લોકો લાયસન્સની પરીક્ષા આપવા માટેની ભીડ ઉમટી પડી હોવા છતાં આરટીઓ ઓફિસ બંધ હોવાથી લોકોએ વિરોધ કર્યો હતો। ત્યાં હાજર અધિકારીઓએ ઓફિસના કોમ્પ્યુટરના વાયર કપાઈ ગયો હોવાનું રટણ કર્યું હતું, જેથી લોકોમાં હાલાકી સાથે ઉગ્ર રોષ પણ જોવા મળ્યો હતો। ઊંઝામાં સવારથી મેઘરાજાએ પધરામણી કરી, ભારે વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, જેથી વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો થયો। ઊંઝા ઉપરાંત વડનગર, ખીરાલુ અને મહેસાણામાં પણ વરસાદ પડ્યો। અરવલ્લીના ભીલોડામાં ધોધમાર વરસાદ પડ્યો, ભીલોડા ઉપરાંત લીલછા, માકરોડ, ખલવાડ સહિતના ગામમાં પણ વરસાદનું આગમન થયું। વરસાદને પગલે લીલછા ગામના રસ્તાઓ નદી સમાન બન્યા હતા। જૂનાગઢના માંગરોળ અને માળિયાહાટીના પંથકમાં મેઘરાજાનું આગમન થયું। માંગરોળ અને માળિયાહાટીના પંથકમાં છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલ જોવા મળ્યો છે, ત્યારે વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ જોવા મળ્યો હતો। આ તરફ પાટણ જિલ્લામાં પણ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી, વહેલી સવારથી પાટણમાં વરસાદનું આગમન થયું। વરસાદના કારણે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાયો। હિંમતનગર સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો। હિંમતનગરમાં 2 કલાકમાં 3.25 ઇંચ વરસાદ ખાબક્યો, જેના પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા। ખેતરમાં વરસાદી પાણી ભરાવાથી બેટમાં ફેરવાઈ ગયા હતા। ખેતરમાં પાણી ભરાઈ જવાથી પાકને નુકસાન જવાની ભીતિ છે। હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં ફરી કાર ફસાઈ ગઈ હતી। નેશનલ હાઈવે નંબર 8 પર પાણી નિકાલ માટેની ગટરમાં કાર ફસાઈ ગઈ, 3.25 ઇંચ વરસાદને લઈ નેશનલ હાઈવે પર ઘૂંટણ સમા પાણી ભરાયા હતા। હિંમતનગરના ગ્રામ્ય પંથકમાં વહેલી સવારથી કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદ પડ્યો। હિંમતનગર તાલુકાના ગાંભોઈ, ખેડ, ગાંધીપુરા, વાવડી, ચાંપલાનાર અને કરણપુર ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદ પડ્યો। સિઝનના બીજા રાઉન્ડના વરસાદની શરૂઆત થતાં લોકોને ગરમીમાંથી રાહત મળી। ડીસા પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો, 3 દિવસના વિરામ બાદ ફરી ધોધમાર વરસાદ વરસ્યો હતો। ભારે વરસાદથી રોડ રસ્તા પર પાણી ભરાયા, વરસાદી માહોલથી વાહન ચાલકો પણ પરેશાન થયા હતા। ડીસામાં પડેલા ભારે વરસાદના કારણે એપીએમસી માર્કેટયાર્ડનું હરાજી બંધ કરવામાં આવી, એપીએમસી માર્કેટયાર્ડમાં અનેક જગ્યાએ પાણી ભરાયા, જેથી વેપારીઓની હાલાકી પણ વધી, તો કેટલાક વેપારીઓએ સમય સૂચકતા વાપરીને અનાજને પલળતું બચાવ્યું હતું।